અમે કઈ એવું કરતા છે માસ્ક કેમ નહીં પહેરતો મારી વાત સાંભળ મેડિકલ મારી વાત સાંભળ મને અંદરથી નીકળવાનો શોખ હોય શોખ નહીં મળે માસ્ક ની વાત કરું પોલીસ સ્ટેશન માં તમને ઉભી રહેવાનું તડકામાં માસ્ક માસ્ક કા છે બધા માસ્ક પહેરતા છે તમે કા છે પહેરવા દે ને માસ્ક બધાને અમે ઇન્જેક્શન લીધું છે અમને અમને ઇન્જેક્શન લીધું એટલે માસ્ક પહેરો કાય મરજી છે તમારી અરે નટુ માસ્ક પહેરવાનું જરૂર નહીં પડે તમારી ગુડ મોર્નિંગ સાહેબ આ છે ને થોરાટ સાહેબ કરે છે સુરભિ પાસે દિલીપ સોરાટ કે આ વાત કરની ના વાત નહીં કરો ને કમ્પ્લેન કરવાની જાને કરી શકે તું વાંધો નહીં કરી તું વિડીયો બનાવતો તે બી મને ખબર છે બનાવતો છે ને હું કરવા વિડીયો બનાવ્યો છું માસ્ક છે અરે મેં ક્યાં કરું મેં બે ઇન્જેક્શન લીધા છે મેં પણ બે ઇન્જેક્શન ટેબ્લેટ ખાયા કરતો છે તો પછી તું મને મારો વિડીયો કેમ દીકરા બનાવે માસ્ક છે એમ બધા માટે કમ્પલસરી તમે ક્યાં કરતો છે તને મેં ક્યાં કરતો છે કે મેં અમે ઇન્જેક્શન લીધું છે અમે પણ લીધું અરે અમે પણ લીધું બધાને ઇન્જેક્શન બસ ને તો પછી ઇન્જેક્શન લીધું તો પછી પહેરવાની માસ્ક જરૂર હોય છે ભાઈ મેડિકલ લાઈન મને બધું ખબર છે જેને ઇન્જેક્શન જેને ઇન્જેક્શન લીધો ને કેમ નહી બનાવવાનું સાહેબ ભાઈ જાય હું માફી માંગુ છું કાલે હું માર્કેટ નીકળેલો હતો ત્યારે મને પોલીસ કર્મચારી ઉભા રાખ્યો અને માસ્ક નહીં પહેર્યું તેના કારણે હું બહેસ કર્યું હતું એના કારણે મને કાલે 500 રૂપિયાનું દંડિત કર્યું તો આજે હું કાલે નથી ભરી શક્યો હું આજે 500 રૂપિયાની રસીદ ભરતો છું અને હું કાલે બે કોવિડના ઇન્જેક્શન લીધેલા છે તો બી હું કાલે માસ્ક નથી પહેર્યો હતો હવે નેક્સ્ટ ટાઈમ પર આવી ગલતી નથી થાય અને માસ્ક પહેરીને જ હું ઘરથી બહાર નીકળીશ ત્યારે માસ્ક પહેરીને જ નીકળીશ અને લોકોને પણ સમજાવીશ કે માસ્ક પહેરીને રહો કેમ કે કોવિડ દાદરાનગર હવેલીમાં વધી ગયેલું છે અને હું આ 500 રૂપિયાની પાવતી રસીદ ભરી લીધી છે કાલની હા खबरों में बने रहने के लिए K29 को सब्सक्राइब कीजिए और बेल आइकन दबाइए।